हेलो एवरीवन, दृष्टिस कुकिंग टूर में आप सबनों स्वागत छे। आजे आपणे घरे सहेलाईथी बनतो राजभोग श्रीखंड बनावीए, तो चालो बनावानुं शुरू करिए। तो तेना माटे मैं अहींया 1 लीटर जेटलू दही लई लीधुं छे। आवुं सरस दही जमावा माटे दूधने पहेला गरम करी अने तेने ठंडु करी लीधुं अने तेमां 1 चमची छाश उमेरीने 5 થી 6 કલાક માટે રહેવા દીધું। તમે જોઈ શકો છો કે આપણું દહીં કેવું સરસ જામી ગયું છે। તો આ દહીં શ્રીખંડ બનાવવા માટે એકદમ બરાબર છે। તો તમે પણ જ્યારે શ્રીખંડ બનાવતા હોય ત્યારે દૂધને ગરમ કરીને પછી જ જમાવજો। એક બાઉલ લઈ લઈશું, તેના ઉપર આપણે એક ગવણી મૂકીશું અને તેની પર આપણે કોટનનું સાદું કપડું પાથરી દઈશું। હવે આ કપડામાં આપણે બધું જ દહીં લઈ લઈશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે ચારે છેડા ભેગા કરીને દહીંમાંનું બધું જ પાણી નિતારી લઈશું। આમ કરવાથી દહીંમાંથી બધો છાશનો ભાગ નીકળી જશે અને આપણો મસ્કો એકદમ સરસ તૈયાર થશે। હવે આપણે તેને ગવણીમાં મૂકી દઈશું અને તેની ઉપર વજન મૂકીને 6 થી 7 કલાક માટે રહેવા દઈશું, જેથી દહીંમાંનો બધી જ છાશનો ભાગ હોય તે નીકળી જાય। તો અહીંયા 6 થી 7 કલાક થઈ ગયા છે। હવે આપણે વજન લઈને જોઈ લઈએ। આપણા દહીંનો મસ્કો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને તેમાં છાશનું પ્રમાણ નથી રહ્યું। હાથેથી પ્રેસ કરીએ તો પણ તેને એકદમ કોરો લાગે છે। તમે ખોલીને જોઈ શકો છો કે તે કેટલો સરસ તૈયાર થઈ ગયો છે। આ મસ્કો શ્રીખંડ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। આપણે આટલા દહીંમાંથી 250 ગ્રામ મસ્કો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને હાથેથી આ મસ્કાને આપણે થોડોક છૂટો છૂટો કરી લઈશું। હવે આમાં મેં 250 ગ્રામ મસ્કાની સામે 200 ગ્રામ દળેલી ખાંડ લીધી છે। તમે અહીંયા ખાંડનું પ્રમાણ તમારી રીતે વધુ કે ઓછું પણ કરી શકો છો। તો હવે આપણે દહીંના મસ્કાને અને ખાંડને બરાબર મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ થઈ જાય એટલે 4 થી 5 મિનિટ માટે આપણે દહીંના મસ્કાને ફેટવાનું છે, જેથી તે માર્કેટ જેવો એકદમ લીસો તૈયાર થાય। હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે તેને ચાળણીમાં ચાળી લઈશું। તો એક બાઉલ લઈ લીધું છે, તેની ઉપર એક ચાળણી મૂકીને આપણે તેમાં આ શ્રીખંડને ચાળી લઈશું। આમ કરવાથી આપણો શ્રીખંડ જે માર્કેટમાં તૈયાર મળે છે તેની જેવો એકદમ સરસ તૈયાર થશે, એટલે આ સ્ટેપને સ્કીપ ના કરવો। તમે જોઈ શકો છો કે તે થોડો થોડો ગળાઈને બહાર નીકળી રહ્યો છે। તો બસ આવી જ રીતે આપણે બધા જ શ્રીખંડને ચાળી લઈશું। તો હવે તે એકદમ સરસ, તમે જોઈ શકો છો કે બહાર મળે તેવો લીસો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એમાં કેસરવાળું દૂધ ઉમેરીશું। મેં અહીંયા કેસરને 1 ચમચી દૂધમાં પલાળીને તૈયાર કર્યું છે। તો હવે કેસરવાળું દૂધ ઉમેર્યા બાદ આપણે તેમાં ફ્લેવર માટે એલચીનો પાવડર ઉમેરીશું, તે મેં અહીંયા 1/2 ચમચી ઉમેર્યો છે। હવે 2 ચમચી જેટલા કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશું। અને તેની સાથે આપણે લાલ સૂકી દ્રાક્ષ ઉમેરીશું। હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું। કેસરના લીધે આપણા શ્રીખંડનો કલર એકદમ સરસ આવી ગયો છે, પણ હજુ પણ આપણે માર્કેટ જેવો કલર લાવવા માટે તેમાં 1 ચપટી જેટલો
ફૂડ કલર ઉમેરીશું. મેં અહીંયા યલો ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે અને સાથે મેં થોડાક તાજા ગુલાબની પાંદડીઓ ઉમેરી છે. જો તમારે ગુલાબની પાંદડી અને ફૂડ કલરનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે આ શ્રીખંડને એક કલાક માટે ફ્રીઝરમાં ઠંડો કરવા મૂકી દઈશું જેથી તે બરાબર સેટ થઈ જાય. હવે આપણે ફ્રીઝમાં મૂક્યાને એક કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ સેટ થઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો એક સર્વિંગ બાઉલ લઈને આપણે શ્રીખંડને સર્વ કરીશું. હવે આપણે તેમાં થોડાક ડ્રાય ફ્રૂટની કતરણ ઉમેરીશું. આપણે રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે એટલે ડ્રાય ફ્રૂટ આપણે સારા એવા પ્રમાણમાં ઉમેરીએ છીએ, પણ જો તમારે ઓછા ઉમેરવા હોય તો તમે તેમ પણ કરી શકો છો. હવે લાલ સૂકી દ્રાક્ષ અને તાજા ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશું. હવે તૈયાર છે આપણો રાજભોગ શ્રીખંડ. તો છે ને અસલ એકદમ માર્કેટમાં મળે તેવો રાજભોગ શ્રીખંડ. તો તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.